कन्यानु प्रमाण 950 जणायु छे, ते नोंधनीय बाबत छे। जूना काळमां दीकरीओने दूध पीती करवानो रिवाज हतो, ज्यारे आजना आधुनिक काळमां गर्भ परीक्षण करीने स्त्री भ्रूण हत्या करवामां आवे छे, त्यारे चिंता ए वातनी छे के पुरुष प्रधान देशमां स्त्रीओने क्यारे सन्मान मळशे। तो अपना समाज में मोटा भागना मां बाप इच्छे छे कि तेमना त्यार दीकरो नहीं परंतु दीकरी नहीं परंतु दीकरो जन्मे ते माटे भगवानी मानता राखता आ मां बाप तो जोया छे, पण साथे साथे एवा मां बाप पण छे कि जे दीकरीनी कोखमां ज मारी नाखे छे। जो कि कड़वी वास्तविकता ए पण छे कि कोई पण वृद्धाश्रम में नजर करीशुं तो ख्याल आवशे कि अहीं रहता वृद्धोने तेमना दीकराए तरछोड्या छे। दीकरानो मोह तो खोटो छे, कारण के આપણા પર કેટલી વિતાડી છે, કેટલું જન્મતી વખતે દુઃખ પડ્યું છે, તો એ સહન કરી નહીં, એની કરતાંય વધારે સહન કરવું પડે છે। કારણ કે દીકરો એ પરમાણે મા બાપ ઉપર એટલું વર્તન કરે છે અને દુઃખ આવે અને દરદથી અધારે એ મેણા બોલે, એ સહન નથી થતા। એટલે મા બાપને દીકરા પરથી મોહ ઉતરી ગયો છે અને દીકરી ઉપર વધારે પ્રેમ છે। આપણા સમાજમાં દીકરાનો એટલો મોહ છે કે દીકરીને કુખમાં મારવામાં આવે છે, દીકરીઓ જન્મે એ પહેલા તેને મારી નાખવામાં આવે છે। પરંતુ વૃદ્ધાશ્રમમાં જ્યારે આવીએ ત્યારે ખબર પડે છે કે દીકરાઓ જેમના ત્યાં છે એ મા બાપે આજે વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે, શા માટે આપણે ચર્ચા કરીએ। બા શું નામ? નર્મદાબેન। વૃદ્ધાશ્રમમાં જીવન સંધ્યા નામ છે આપણું વૃદ્ધાશ્રમનું, તમારી જીવનની જે સંધ્યા છે અહીંયા તમારે ગાળવી પડે છે, શા માટે? દીકરો નથી? દીકરો છે, પણ દીકરાને મારે દીપડા જેવું થઈ ગયું છે, કારણ કે હું બધાયથી ડરી ગઈ છું અને ડરું છું એટલે તો હું જતી આવતી નથી અને એ પણ આવતો નથી, દીકરીઓ આવે છે અને લઈ જાય છે। બા આજકાલ દીકરીઓને કુખમાં મારવામાં આવે છે, સ્ત્રી ભ્રૂણ હત્યા જેવું પાપ કરવામાં આવે છે, એમને દીકરાનો મોહ છે, તમારે દીકરો છે છતાં અહીંયા રહેવું પડે છે, આવા લોકોને તમે શું કહેશો કે દીકરી તમારી આજે પણ કેટલી કાળજી લે છે? દીકરી દીકરાના સમાન છે, જમૈયો પણ દીકરાના સમયે અમને રાખે છે, એટલે અમે એને આગળ પડતા અમે એમ કહીએ છીએ કે આ મારો દીકરો છે અને મારી દીકરી છે। જમૈને પણ અમે દીકરા સમાન માનીએ છીએ, જમૈ છે પણ દીકરા સમાન માનીએ છીએ, અને દીકરો છે ને એ આવતો નથી એટલે એને શું કહેવાનું જ રહ્યું, એને કંઈ કહેવાની વાત જ ન રહી। કારણ કે આપણું જીવન બધું જે પાછળની જિંદગી છે એ તારે એની જેની જરૂર છે લાકડીની, તો લાકડી પડી ગઈ છે તો લાકડીને કેવી રીતે લેવી એ મારે વિચારવું પડે, એટલે હું જતી નથી અને એ પણ આવતું નથી। બસ સંજોગોમાં દીકરીઓ આવે છે, તમે બીમાર હોય ગમે ત્યારે તમને મળવા આવે છે, તો દીકરીઓ કેટલી તમને આજે વાલી લાગે છે? મને દીકરાથી અધિક વાલી લાગે છે, કારણ કે દર રવિવારે એ નોકરી કરે છે, છતાં પણ રવિવારે કાયમને માટે મારી સંભાળ સાલ રાખે છે, ખાવા પીવાનું નાસ્તો સારો હોય તો લેતી આવે છે અને કપડું લતું પણ અહીં આવે છે, છતાં એને ગમે એવું લાવે છે, એટલે અમને બહુ આનંદ આવે છે અને અહીંયા મારે બધું જ આવે છે, છતાંય પણ એનું મન મા ઉપર વધારે થાય છે, કારણ કે મા છે એટલે દીકરીઓ ઉપર અમને વધારે પ્રેમ છે અને વાલી છે। દીકરીઓ વાહનનો દરિયો છે, દીકરાઓનો મોહ આપણને હોય છે, પરંતુ વૃદ્ધાશ્રમમાં તમારે આવવું પડે છે, તમારો કેવો અનુભવ છે? મારે એક દીકરો છે, પણ દીકરો થામું જોવાય નથી આવતો કે બોલાવતોય નથી, દીકરી રોજ અઠવાડિયામાં બે વાર આવી જાય ખબર કાઢવા, હું બીમાર હોઉં તો મને ઘેર લઈ જાય, દવા કરે, મારી બધું કરે છે। માનતા માનતા હોઈએ છીએ આપણે દીકરો આવે એના માટે, આપણે અનેક મંદિરોમાં લોકો જતા હોય છે, તમને શું લાગે છે કે દીકરી હોત તો વધારે સારું હતું? દીકરી જેટલું કામ કરી શકે એટલું દીકરો ના કરે, ને દીકરી જેટલું મા બાપની દયા જાણે એટલું જો દીકરો ના જાણે, ને દીકરો તો દીકરો તો બદલાઈ જાય તરત જ, એટલે આપણને બોલાવે નહીં, દીકરો તો હામું ના જુએ અત્યારે। તમારો ચહેરો વાંચી શકું છું, તમારી આંખોમાં કદાચ આંસુ નથી આવ્યા, પરંતુ તમને વેદના છે, શા માટે? મારો દીકરો મારી ભાઈ ની મારી બેબી મારી ખબર લઈ જાય છે, મને એમ થાય છે કે છોકરાને સમજાવું પણ છોકરો સમજતો નથી, કારણ કે બેબી મારી ખબર કાઢી જાય। દાદા આજના સમાજને એવું લાગે છે કે દીકરો હોય ને તો વધારે સારું, જે ઘરમાં દીકરી આવે તો આજે પણ એવું લાગે છે કે ભાઈ આ સાપનો ભારો છે, તમે આવા સમાજને શું કહેશો? આવા સમાજને કહીએ શું,
એક ટાઈમ પર છોકરીઓ હારી પર છોકરા ના હોય તો સારું, હું તો એ કહું. બા, તમારે તમારી સાથે શું બન્યું છે અને તમને શું લાગે છે? દીકરો દીકરી એક સમાનની વાતો કરીએ છીએ, પરંતુ દીકરીઓને મારવામાં આવે છે અને દીકરાઓનો મોહ છે. તમારો મોહ ભંગ થયો છે દીકરાને લઈને? હવે મારા દીકરાનો મને મોહ ઓછો બહુ થઈ ગયો છે, કારણ કે જેટલું મારી દીકરીઓ રાખે છે ને એટલું મારો દીકરો નથી રાખતો. અને મારો જ્યારે દીકરો, બે દીકરીઓ થઈ ને ત્યારે મને ઘણું દુઃખ થતું હતું કે હવે આ બે દીકરીઓ છે ને મારે એક જ દીકરો છે. પણ એ દીકરાને પાછળ મેં કેટલી દોડાદોડ કરી, કેટલા રાતના ઉજાગરા કર્યા, કેટલી દવાખાને અડધી રાતે દોડ દોડ કર્યું, કેટલું રાખ્યું. પણ અત્યારે દીકરા કરતાં અત્યારે દીકરીઓ મારે કામમાં આવે છે. હાજીમાદી થવું, પડી જવું, મને ફ્રેક્ચર થઈ ગયું હતું તો આ ભાઈએ ફોન કર્યો તો તરત સાહેબે તો તરત દીકરી મારી આવી અને મને 108 બોલાવીને મને દાખલ કરી. 3 મહિના મને એને મારું ઝાડો પેશાબ બધું પથારીમાં મારી દીકરીએ બધું કર્યું. બે દીકરીઓ જ બધી મારી સેવા કરી. દીકરો તો હામું જોવાય નથી આવ્યો અને એનો બાપ મરી ગયો તો દીકરો નથી આવ્યો. બધું મારી દીકરીએ જ કર્યું. એક બાપ મરી જાય છે, દીકરો આવતો નથી, તો બા આ સમાજને તમારે આજે શું કહેવું છે કે જેમને ખોટો મોહ છે દીકરાનો? દીકરાનો મોહ તો ખોટો જ છે, કારણ કે આપણા પર કેટલી વિતાડી છે, કેટલું જન્મતી વખતે દુઃખ પડ્યું છે તો એ સહન કરીને એની કરતા વધારે સહન કરવું પડે છે. કારણ કે દીકરો એ પ્રમાણે મા બાપ ઉપર એટલું વર્તન કરે છે અને દુઃખ આવે અને દરદથી વધારે એ મેળા બોલે એ સહન નથી થતા. એટલે મા બાપને દીકરા પરથી મોહ ઉતરી ગયો છે અને દીકરી ઉપર વધારે પ્રેમ છે, એ મારું કેવું માનવું છે. સમાજમાં ઘણા કિસ્સામાં એવું હોય છે કે દીકરીને જન્મ આપવો હોય છે, એવા મા બાપો પણ છે, પણ સમાજનું આખું વાતાવરણ એ પ્રકારનું બન્યું છે કે ક્યાંક લોકોને ડરાવવામાં આવે છે કે દીકરીઓ કરતા દીકરા વધારે સારા. પરંતુ આવા લોકોને તમે આજે શું કહેશો? દીકરા તો અમને જરી કે નથી પસંદ. દીકરો બોલાવે નહીં, સામુ જુએ નહીં કે દીકરો તો એમ સમજે કે મારા બાપા છે મરી ગયા છે. દીકરી તારે રાહ ઉભી રહી જાય, કંઈ પણ કરો છો. દીકરી તો જરા કંઈક મારી તબિયત બગડે તરત અહીંયા આવતી રહે. ના સાહેબ, હિંમત કરીને બોલાવો, હમણાં હિંમત આપે છે સાહેબ. તમારા અહીંયા દાદા કે દાદી કોઈ નથી, તેમ છતાં તમારા આંખમાં આંસુ છે, અહીંયા શા માટે આવ્યા હતા? હું અહીંયા તો એમ જ દાદાને મળવા આવી હતી, પણ મને અહીંયા ઘણા બધા મા બાપ મળ્યા એવી ફિલિંગ્સ આવે છે. પણ મને ફિલિંગ્સ નો આવે એ મને જરૂરી નથી, પણ એ લોકોને હૂંફ જોઈએ છે એ હું આપી શકીને એ મારા માટે વધારે પ્રાઉડની વસ્તુ છે. હું બીજું તો કઈ નથી કહેવા માંગતી. અહીંયા વૃદ્ધાશ્રમ સાથે આવવાનું અથવા તો અહીંયા આવવાના કારણો શું છે અને કઈ રીતે તમે અહીંયા પહોંચ્યા છો? કારણો તો કઈ નથી. હું થોડા ટાઈમ પહેલા સામે અહીંયા પીજીમાં રહેતી હતી તો ખબર હતી કે અહીંયા વૃદ્ધાશ્રમ છે, એટલે હું રોજ જોતી હતી પણ હું આવતી નહોતી. એકવાર બર્થડે પર બધા એને ચોકલેટ આપવા માટે આવી હતી, એને 2 વર્ષ થઈ ગયા. ત્યાર પછી એકવાર હું અહીંયાથી બહાર જતી હતી તો મેં ઓટો બોલાવેલી હતી, તો એ ઓટો હતી તો એક કાકાને ઈચ્છા હતી કે એને એમ હતું કે એ ઓટો ફ્રી છે તો હું એમાં જતો રહું, અને એ ઓટો મેં બોલાવેલી હતી. પછી મેં એવું કીધું પેલા કાકાને બસ સ્ટેપ પર છોડો, ત્યાર પછી મારે જ્યાં જવું છે હું ત્યાર પછી જઈશ. તો હું એ કાકાને મળવા આવી હતી અને મને તો ખબર બી નહોતી કે આ બધું અહીંયા છે આજે, અને એમાં હું હિસ્સો બની ગઈ તો મારા માટે બહુ ખુશીની વસ્તુ છે. એટલે હું એ કાકાને મળવા આવી હતી ને મને બીજા ઘણા બધા સંબંધીઓ મળી ગયા, હું એવું સમજીશ. તો તમે એક દીકરી છો અને તમે આમની લાગણી સમજી શકો છો, તમારી પાસે દિલ છે. દીકરાઓ પાસે કદાચ દિલ નથી મા બાપને સમજવાનું, એવું સાબિત થાય છે. કારણ કે જે પ્રકારે સ્ત્રી ભ્રૂણ હત્યાના આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે, આ સમાજને તમે શું કહેશો કે જે લોકો કુખમાં દીકરીને મારે છે? એને દીકરીની કિંમત નથી ત્યારે એ મારે છે. જ્યારે દીકરીની કિંમત થશે ત્યારે બહુ લેટ થઈ ગયું હશે. અને મા માટે દીકરી મેઇન વસ્તુ છે, જ્યારે જરૂર પડશે ત્યારે એની બાજુમાં કોઈ નહીં ઊભું હોય. અને હું તો પરણેલી છું તો બી હું એવું વિચારું કે મારો હસબન્ડ કદાચ મારે ને મારા સાસુને તકલીફ થઈ હોય ને તો એ મને નહીં પૂછે ને એ હું સહન કરી લઈશ. પહેલાં મારા સાસુને પૂછવો જોઈએ કે મમ્મી તને શું થયું, મને એ રૂમમાં આવીને કદાચ પૂછી લેશે, પણ પહેલાં મારા સાસુને પૂછવો જોઈએ. હું પહેલી પ્રાયોરિટી એને આપીશ કે તું પહેલાં તારી મમ્મીને પૂછ. આજે એની જ જગ્યાએ મારા ઘરમાં એવું થયું હોય ને તો મને એવું ઈચ્છું હું કે મારો ભાઈ પહેલા મારી માને પૂછે. તો એ મા બી કોઈનો દીકરો છે તો એ પહેલા એની માને પૂછે તો એનું દુઃખ હું ન લગાડી શકવી જો, એટલી તાકાત મને આપે ભગવાન. એટલે બધી છોકરીઓ આવું ના વિચારતી હોય પણ મને એવું થાય કે મારો ઘરવાળો પહેલા એની મમ્મીને જે કંઈ પૂછે એને પૂછે.
દર્શકમિત્રો, એ બાબત બહુ સ્પષ્ટ છે કે હૃદય જે આપણું હચમચાવી દે તેવી આ જે ઘટના છે તે એ જ કદાચ કહી આપે છે કે ખરેખર આપણા દેશમાં પણ જે રીતે કન્યા ભ્રૂણ થાય છે તેને અટકાવવાની તાતી જરૂર છે, કારણ કે તો જ કદાચ આ પ્રકારના વૃદ્ધાશ્રમ છે તે અટકશે. દર્શક મિત્રો, આવી જ દર્દનાક વાતો આગળ પણ છે, પણ હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. આપણે વાત કરી વૃદ્ધાવસ્થામાં કઈ રીતે જે તકલીફો પડે છે તે વેદનાની વાત કરી, હવે આપણે એક એવી દર્દનાક વાત કરવા જઈ રહ્યા છે જેને સમાજ કદાચ અછૂત નજરે જુએ છે, અને તે છે માસીબા જેને આપણે કહીએ છીએ. ખાસ કરીને જ્યારે પણ કોઈ બાળકનો જન્મ થાય, લગ્ન પ્રસંગ જેવા પ્રસંગ હોય, અને ત્યારે ચોક્કસ તેઓ આશીર્વાદ આપવા માટે આવતા હોય છે અને આપણે પણ તે આશીર્વાદને ગ્રહણ કરતા હોય છે. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે જે નાની દીકરી હોય તેની દેખરેખ માત્ર ને માત્ર માં જ રાખતી હોય છે, પણ શું માસી પણ રાખી શકે? જોઈએ આ અહેવાલમાં. જે સમાજ છે આપણો, આ સમાજમાં દીકરીને આજે પણ કદાચ સાપનો ભારો માનવામાં આવે છે, અને જે આંકડાઓ આપણી સામે આવ્યા છે કે સ્ત્રી ભ્રૂણ હત્યાનું બહુ મોટું પ્રમાણ આપણા ત્યાં જોવા મળે છે. કિન્નર સમાજની વાત આવે તો બહુ ઓછા લોકોને કદાચ ખબર છે કે તમારે જ્યારે કોઈ બાળકને ખોડે લેવાની વાત આવે તો તમે દીકરીને વધારે પ્રાધાન્ય આપો છો, શા માટે? પહેલી વાત તો એ કે અત્યારે જે સમાજમાં લોકોના મગજ માનસિકતામાં એવું વાત આવી ગઈ છે કે દીકરી એ સાપનો ભારો છે, તો પહેલી વાત તો અમે આ કહેવતને બિલકુલ ખોટી માનીએ છીએ. એટલે સમાજને એક નવો કંઈક અમે સંદેશો આપીએ કે જે તમારી માનસિકતા તમે બદલી શકો. એના માટે અમે અમારું પોતાનું ઉદાહરણ આપીએ છીએ કે અમે દીકરીઓ ખોળે લઈએ છીએ. આજના જમાનામાં સ્ત્રી ભ્રૂણ હત્યા ખૂબ થાય છે. આપણે જોઈએ છીએ કે દીકરીઓને જન્મતા પહેલા જ મારી નાખવામાં આવે છે. એમને કુદરતે જે બક્ષીસ આપી છે, કુદરત દીકરો દીકરી એ કોઈ સ્ત્રીના હાથમાં નથી, વાત આ વાત તો કુદરતી છે. તો પણ અત્યારે જે સ્ત્રીને દીકરી જન્મે એને પણ સમાજ તરફથી ખૂબ હીન દ્રષ્ટિએ જોવામાં આવે છે. દીકરીઓને આપણે જોઈએ તો મારી નાખવામાં આવે છે. એના માટે અમે લોકોની સતત માનસિકતા બદલવા અમે ખૂબ પ્રયત્નો કરીએ છીએ. એના માટે અમે દીકરીઓ દત્તક લઈએ છીએ કે જેથી દીકરીઓને અમે દત્તક લઈ એને ભણાઈ ગણાઈ સારું એજ્યુકેશન આપી એને પરણાવીએ. આપણો દેશ વિકાસના માર્ગે જવા માટે સ્ત્રી શક્તિ પણ એવી શક્તિ છે જે આપણા દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે ખૂબ કાબિલ વ્યક્તિત્વ ધરાવે છે. માસી ખાસ કરીને દીકરી આજે પણ કદાચ સમાજમાં એવું માનવામાં આવે છે કે દીકરી કદાચ બહુ ઓછું મહત્વ એને આપવામાં આવતું હોય, પરંતુ તમે જ્યારે દીકરીને દત્તક લો એ પછી એને જે લાડ આપવાની વાત છે એના વિશે વાત કરશો, કેવો એને તમે બહાલ કરો છો? દીકરી આપણે દત્તક લીધા પછી જો અમે કિન્નર સમાજના વ્યક્તિ છીએ, અમે કિન્નર હોવાથી અમે કોઈ દિવસ દીકરો કે દીકરી અમે જન્મ આપી શકતા નથી. પણ આજે કોઈ પણ દીકરા દીકરીની વાત છે, અમે દીકરી દત્તક લઈએ ત્યારે આપણે આપણે પોતાનું બાળક, અમે કિન્નર પોતે ખૂબ માયાળુ સ્વભાવ ધરાવતા હોઈએ છીએ. લોકોના મગજમાં મારું એવું વ્યક્તિત્વ આવી ગયું છે કે ભાઈ કિન્નર એટલે આમ કે તેમ, પણ અમે તેવા નથી. અમે ખૂબ કોમળ, અમે ખૂબ માયાળુ વ્યક્તિત્વ ધરાવીએ છીએ. અમારો સ્વભાવ એવો છે જે અમે લાગણીઓને સમજી શકીએ છીએ સમાજની, જેથી અમે એને એક મા તરીકેનો પ્રેમ, મા શબ્દ જગતમાં કોણ છે, અમને લોકો માસી બા કહે છે, માસી મા કહે છે. તો આજે એ શબ્દને સાર્થક કરવા માટે કહેવત છે કે માં જીવજો ને માસી મરજો, માસી મરજો ને માં જીવજો, જે કહેવતો છે એ બધી કહેવતોનો અમે આજે સાર્થક કરીએ છીએ કે આજે અમે કિન્નરો પણ માની જેમ કોઈ પણ દીકરીને ઉછેરી તેનું ભરણ પોષણ કરી અમે એને સારા પ્રગતિના પંથે દેશને મૂકવા માંગીએ છીએ. દીકરીને માસી ખાસ કરીને માસી તમને કહેવામાં આવે છે એમને વાત કરી પ્રમાણે, પણ તમારી માની જે ભૂમિકા છે દીકરીને તમે દત્તક લો છો, તો દીકરીને દત્તક લીધા પછી તમારું કામ પૂરું થતું નથી, તમે એના લગ્ન પણ કરાવો છો, એના વિશે વાત કરશો? એમ કે દીકરી આજકાલ લોકો બધા મારી નાખે છે, આમ કરે છે, તો અમે દીકરી દત્તક લઈને એમ
જાણવા માંગે છે, કોઈ મારશો નહીં, કોઈ કિન્નર ના આપી દો. એટલે અમે દીકરીને આમ જીવાડવા માટે અમે આ બધું કરીએ છીએ. અમે પરણાવીશું, અમે ભણાવીશું, ગણાવીશું, સારા સંસ્કાર આપીશું, સારી પ્રગતિ ઉપર લઈ જઈશું એને. એટલે બસ દીકરી કોઈ મારશો નહીં, દીકરીને જન્મ આપો. તમારાથી પોષણ ના થતું હોય તો કિન્નર ના આપી દો, કિન્નર લોક પોષણ કરશે. અમારા દિલ બહુ નાજુક હોય છે, દીકરી અમને બહુ વાલી હોય છે. દીકરી જયારે માં કહીને અમને બોલાવે ત્યારે અમે હરખાઈ જઈએ છીએ. અમારું દિલ બહુ જ કોમળ હોય છે. ખાસ કરીને સમૂહ લગ્ન થતા હોય છે આપણા સમાજમાં, અલગ અલગ સમાજની દીકરીઓના લગ્ન થતા હોય છે, પરંતુ તમારા સમાજ તરફથી પણ ખાસ કરીને દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે, એના વિશે વાત કરશો. હા, સમૂહ લગ્ન થાય છે અમુક જગ્યાએ, ત્યાં ત્યાં અમે લોકો મદદ પણ કરીએ છીએ, ગુપ્ત રીતે મદદ કરી દઈએ છીએ. દીકરી અમને બહુ વાલી હોય, કોઈ એમ કે અમારા દીકરીને આમ છે તેમ છે, તો પણ અમે અમારી અમે દત્તક લીધેલી હોય તો અમારી ઓલાદ જ ગણીએ. પણ આજુબાજુવાળા હોય, અમારા જજમાન હોય, એમની દીકરીઓ પણ અમે અમારી દીકરીઓ માની અમે બધું એમનું પણ પૂરું કરીએ છીએ. વાર તહેવાર કંઈ પણ હોય તો અમે એમને ફરવા લઈ જઈએ, સારા કપડાં લાવીએ, સ્કૂલનું કંઈ વસ્તુ એમને જોઈ તો અમે હલાવીએ. એટલે સમાજને અમારે એટલું જ કહેવાનું છે કે કોઈ દીકરીઓને મારશો નહીં, દીકરીઓને જન્મ આપો. દીકરી એક વાલનો દરિયો છે, દીકરી એક દેવી છે. સમાજ છે ને ક્યાંક સ્વાર્થી છે, ખાસ કરીને દીકરી તો લગ્ન કરીને જતી રહેશે એવી ચિંતા હોય છે કેટલાક લોકોને, અમુક લોકોને. તમે દીકરી જ્યારે દત્તક લો ત્યારે તમને પણ આ ચિંતા થતી હશે કદાચ, કારણ કે તમે દીકરી દત્તક લેશો પણ એ આખી જિંદગી તમારી સાથે નહીં રહે. તેમ છતાં તમે આ પગલું શા માટે લો છો? એ તો જે સમાજનો જે દુનિયાનો દસ્તુર છે કે દીકરી છે એને પરણવું પડે, પરણીને સાસરે જવું પડે. આજે એક કુળની દીકરી આપણા ઘરે કોઈની દીકરી આવે છે, આપણા ઘરે બી કોઈની બી દીકરી આપણે લાવીએ છીએ. આજે આપણું કુળતા માંથી જઈ દીકરી બીજાનું કુળ તારે છે, એમ છતાં અમને પણ એ વાતની બીક હોય છે કે ભાઈ દીકરી કાલ સાસરે જતી રહેશે, અમે એકલા પડી જઈશું. પણ અમારું તો જે મેઇન ઉદ્દેશ છે કે સમાજમાં દીકરીઓને સ્ત્રીને સમાન હક આપવામાં આવે, સ્ત્રી ભ્રૂણ હત્યા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે, તે માટે અમે દીકરી દત્તક લઈએ છીએ. કે અમે લોકોની માનસિકતા બદલવા માંગીએ છીએ કે આ તો દુનિયાનો જે દસ્તુર છે કે દીકરીને પરણીને સાસરે જવું પડે, એ તો જે દસ્તુર છે એ પ્રમાણે તો સમાજમાં રહીએ છીએ, તો સમાજના નીતિ નિયમ પ્રમાણે તો આપણે ચાલવું જ પડશે. આપણે વાત કરતા હતા કે દીકરી છે તે ખરેખર વાલનો દરિયો છે, અને જો તમે એ દીકરીને જન્મ આપશો તો એ ક્યારેય તમને કોઈ પણ રીતે તકલીફ નહીં પહોંચાડે, પરંતુ કદાચ મા બાપને જો તારનાર હોય તો તે દીકરી છે. ત્યારે એક મહિલા ઉદ્યોગ સાહસિકને આપણે મળીએ અને તેની પાસેથી આપણે જાણીએ કે કઈ રીતે તેણે સફળતા પ્રાપ્ત કરી. કાળમાં જઈએ તો આપણા ત્યાં નારીને સન્માન આપવામાં આવ્યું છે, પરંતુ આપણે આધુનિક બન્યા છે, આપણો સમાજ આધુનિક બન્યો છે, પરંતુ આજે નારીને મારવામાં આવે છે અને એ પણ માની કુખમાં. માની કુખને કબર બનાવનારા લોકોની વચ્ચે કેટલાક લોકો એવા પણ છે કે જેઓએ દીકરીને જન્મ આપ્યો છે, દીકરીનું જતન કર્યું છે અને દીકરીઓએ બહુ સારું કામ કર્યું છે. આમાંની જે એક દીકરી એટલે કે ગ્રીષ્મા ત્રિવેદીને આપણે મળવું છે. આજે કન્યા દિન વિશે વાત કરવી છે. ગ્રીષ્મા, વીટીવીની આ વિશેષ મુલાકાતમાં સ્વાગત કરું છું. પુરુષ પ્રધાન દેશમાં આપણે છીએ, આ સંજોગોમાં તમારા મા બાપ તમને આ પૃથ્વી ઉપર આવવા દે છે, એટલે એમનો કદાચ બહુ મોટો ઉપકાર છે કે જે સમાજમાં એક સમય હતો કે બાળકીને દૂધ પીતી કરવામાં આવતી હતી, આજના સમયમાં કુખમાં મારવામાં આવે છે. પરંતુ તમને જન્મ મળ્યો એ પછી તમે કેવી કમાલ કરી શક્યા? સૌથી પહેલા તો આઈ એમ પ્રાઉડ ઓન માય મધર એન્ડ ફાધર, અને આજે હું જે જગ્યા પર છું ટોટલી ઇન્સ્પાયર બાય ધ માય મધર, કે મારી મધરનો બહુ મોટો રોલ રહ્યો છે કે મારી પહેલા બે સિસ્ટર ને બ્રધર ને પછી આઈ એમ ધ ફોર્થ કિડ ઇન અ ફેમિલી, એ પછી બી દરેક જે જગ્યાએ મને જ્યાં બી સપોર્ટ મળશે ડ્યુ ટુ ધ માય મધર. ક્રિષ્માજી, દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ આગળ વધી છે, ક્ષેત્રની મર્યાદાઓને ઓળંગીને આગળ ગઈ છે, પરંતુ તમારે જયારે ક્ષેત્ર પસંદગીની વાત આવતી હતી તો તમે આ ક્ષેત્ર શા માટે પસંદ કરો છો? અને સૌથી પહેલા રીતે જે મેં પહેલા જ વાત કરી કે સ્ત્રીને પોતાની સમટાઈમ્સ એવું હોય છે કે કેરિયર સિલેક્ટ કરવાનો બી ચાન્સ નથી હોતો. જ્યારે હું મારી પોતાની વાત કરું તો આફ્ટર ધ મેરેજ કે મને લાઈક હું જે મારું કેરિયર હતું એ મેં છોડીને ટોટલી બીજું બિઝનેસ મારું સ્ટાર્ટ કર્યું છે, તો ડ્યુ ટુ સમ
એ બધા જે ફેક્ટર છે કામ કરી જ રહ્યા છે, અને એને કારણે પોતે કે મારા હસબન્ડની જે હોબીઝ હતી એને મેં મારા વેન્ચરમાં કન્વર્ટ કરી. એ પછી કે આફ્ટર ધ મારું બિઝનેસ ગ્રોથ પછી કે મારી ડ્યુ ટુ માય મધરની ઇન્સ્પિરેશન કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં એક મેમ્બર હતા અને એમણે મને ઇન્સ્પાયર કરી કે તું અહીંયા જા આ છે, એ રીતે હું મોટિવેટ થઈ અને આજે ટોટલી હું આ જીસીસીઆઈના પ્લેટફોર્મ પર છું. ગ્રીષ્મજી, 1999 થી તમે વ્યવસાયમાં આવો છો, સફળતાની એક પછી એક સીડી તમે ચડતા હતા, અચાનક તમે નીચે પડો છો, ફરી બેઠા થવાની વાત હતી, તો આ નિષ્ફળતામાં તમે કઈ રીતે આગળ વધ્યા અને કઈ રીતે ફરી વાર સફળ થયા એના વિશે વાત કરશો? હા, જેમ કે હું વાત કરી, મેં તમને જણાવ્યું કે એઝ અ પ્રોફેશન આઈ એમ ઇવેન્ટ મેનેજર, તો હું 2002 ની વાત કરું કે આજે બહુ ઓપનલી હું તમારા અહીંયા ડિસ્કસ કરી રહી છું કે મેં સરદાર પટેલ સ્ટેડિયમમાં મારો એક શો હતો ત્યારે ઉર્મિલા માર્તોગન ટોપના જે બોલિવૂડ સ્ટાર્સ હતા એને લઈને શો કરતો. ધીસ ઇઝ ધ બિગેસ્ટ શો સરદાર પટેલ સ્ટેડિયમ એટલે એની કેપેસિટી આ તે, અને જ્યારે મોદી સાહેબની શપથવિધિ હતી કે હેલીપેડ પર થવાની હતી અને ટોટલી ચેન્જ કરીને એમને સરદાર પટેલ સ્ટેડિયમ મારું આખું શો કેન્સલ થયેલું હતું આ, અને ત્યારે મેં મારું લાઈફનું સર્વસ્વ મેં ગુમાવી દીધું હતું કે 1999 થી 2000 સુધી મેં પર્ટિક્યુલર મારી ઇન્ડસ્ટ્રીમાં જે ગ્રો કર્યું હતું તો અમે લાઈક ટોટલી શૂન્ય પર આવી ગયા હતા કે મારું બધું અમે ત્યાં મૂકીને આવ્યા હતા. ગ્રીષ્મ ત્રિવેદી કિચનમાંથી તો ક્યારનાય બહાર નીકળી ગયા હતા, ઇવેન્ટ મેનેજમેન્ટની વાત આવે તો બહુ સફળતાપૂર્વક મેનેજમેન્ટ કરે છે, પરંતુ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં સભ્ય તરીકે હતા તમે, પરંતુ તમને એક નવી જવાબદારી મળે છે, આ જવાબદારી વિશે વાત કરશો? 30-40 વર્ષ પછી બી બહેનો ટોટલી ફ્રી થઈ જાય છે સામાજિક જવાબદારીથી અને એમને એવું કઈ ફીલ થાય છે મારે કરવું છે, તો જીસીસીઆઈના પ્લેટફોર્મ થ્રુ અમે જે બહેનોને બિઝનેસ કરી રહી છે, કરવો છે કે જેને આગળ વધવું છે એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અને દરેક બહેનો, અને મારો એક સ્પેશિયલ મેસેજ બી છે કે જે બહેનોને આર્થિક રીતે સદ્ધર છે કે એમને એવું નથી લાગતું કે મારે પોતાના માટે એઝ અ કેરિયર માટે બિઝનેસ કરવું છે કે ફોર માય જનરેશન, બટ મારો મેસેજ છે એમના માટે કે આજે સમાજમાં સોશિયલ એન્ટરપ્રિનરની બહુ જરૂર છે, તો એટલીસ્ટ તમારા 2 કલાક તમે સોસાયટીને આપો. તો દર્શક મિત્રો, આપણે જોયું કે હવે સમય આવી ગયો છે બેટીને બચાવવાનો, બેટીને વધાવવાનો, અને જો અત્યારે કદાચ બેટીને નહીં વધાવીએ તો કદાચ બહુ મોડું થઈ જશે અને તેની ભરપાઈ આપણે સૌ કોઈએ ભોગવવી પડશે. વીટીવી વિશેષમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.